ઇન્ડિયામાં જ સૌથી વધારે રેપ કેસીસ સામે આવે છે. એટલે આ બંને વસ્તુમાં ફરક સમજવાની જરૂર છે. રુઝાન, અહીંયા ક્યાંક જો વાત કરવામાં આવે ને તો આપણે બાળકોને સ્કૂલમાં આવે એવા ક્લાસીસ આપવામાં આવે છે, ગુડ્ડા જાને કહેવાય, બેટર જાને કહેવાય, તમારી સાથે આવું બિહેવિયર થાય, તમારે આવું રિએક્શન કરવું જોઈએ, ઘરે મમ્મીને જઈને વાત કરવી જોઈએ. પણ જે મીનાબેને કીધું ને કે કેમ તે એમ કર્યું, કેમ આમ કર્યું, એ આંગળી એક સામે કરવામાં ત્રણ આંગળી પોતાની તરફ આવે છે ને, એને પાવર સમજી લેવામાં આવે છે કે હું તો, મારી પાસે તો બેકબોન છે ને ત્રણ વસ્તુ, પૈસા, પાવર અને પોઝિશન, આ ત્રણેય વસ્તુ મારી પાસે છે, એટલે મને કોઈ કશું જ નહીં કરી શકે. એટલે આ બધું એક હાવ ખસેડવાની, આજની યંગ જનરેશન પણ જોવા જાવ કે જે ખૂબ જ સરસ ભણી ગણીને આગળ વધવા માંગે છે, એ લોકોના માઇન્ડ થોટ્સ ક્યાંક અત્યારે એવા થઈ ગયા છે કે હવે ગ્રેજ્યુએશન મારું પૂરું થઈ જશે પછી મારે જવું છે બહાર ભણવા માટે. કેમ? કેમ કે ઇન્ડિયાનું કલ્ચર સારું નથી, ઇન્ડિયામાં આ કાયદા કાનૂન સારા નથી, લોકો ગમે તેમ મન ફાવે એમ વર્તે છે, કોઈ પ્રકારનું પ્રોટેક્શન મળતું નથી. આવો વિચાર અને આવો થોટ આપણા આપણા દેશ માટે, આપણી માતૃભૂમિ માટે જ્યારે થઈ જાય ત્યારે આ યંગ જનરેશનને આપ શું કહેશો? અનફોર્ચ્યુનેટલી આજે તમે કીધું કે ફોરેન જવું છે, એક વાત તમને કહી દઉં, કાગડા તો બધે કાળા છે એટલે એ આપણે ગલત ફેમીમાં ના રહીએ, ત્યાં કદાચ જવાની લાલચ છે, થોડું ઓછું ઓછું વધતું હશે યા ત્યાં ન્યાય જરા જલ્દી મળતો હશે, થાય છે તો ખરા, હવે ફિગર્સ તો મારી પાસે નથી પણ હા થાય છે, આ કદાચ થોડોક ઘણા ઓછા બી થતા હોય, ડિપેન્ડ ફ્રોમ કન્ટ્રી ટુ કન્ટ્રી. એટલે આપણે એ રીતે અગર કમ્પેર કરશું તો ક્યાંય એટલે શું કહેવાય 100% સેફ્ટી નથી, પણ યસ સેફ્ટી ઇઝ ધેટ. હવે તમે જ્યારે એ વાત કરો છો કે જે ફેમિલીની વાત કરો છો કે મેં અત્યારે કીધું કે ફેમિલી એને ત્રણ આંગળી આપણી સાઈડે છે, એક આંગળી સામે છે. અનફોર્ચ્યુનેટ થયું છે શું કે આપણે જે પિતૃત્વવાળા સોસાયટીમાં ઊભા મોટા થયા છે, વર્ષોથી જે ચાલી રહી છે, અને એ સોસાયટીના લીધે મા બાપો દીકરીઓને ચૂપ બેસાડે છે, કારણ કે એ લોકોને થાય છે કે સમાજવાળા શું કહેશે. એટલા માટે જે લોકો દીકરીઓ પાસે હિંમત છે, હું તો ઘણા મા બાપોને એ જ કહું છું કે તમે તમે દીકરીઓની ચિંતા ના કરો, તમે ખાલી એની જોડે ઉભા રહો, બાકી બધી, કારણ કે અમે દીકરીઓ જોડે કામ કરીએ છીએ, એટલે એ લોકો પાસે હિંમત છે લડવાની, એ લોકો પાસે હિંમત છે સામનો કરવાની, એ લોકો પાસે હિંમત છે અવાજ ઉઠાવવાની. પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો એટલે ચૂપ બેસે છે કારણ કે ફેમિલી એ લોકોને સપોર્ટ નથી કરતું, અને સપોર્ટમાં એવી કંઈ સપોર્ટ બહુ મોટી માગતા નથી કે તમે અમારા બદલે લડો, પણ એટલું સપોર્ટ માગે છે કે તમે અમારી જોડે ઊભા રહો. અહીં તો હું તો સાહેબ ઊભા તો રહેવાની બહુ દૂરની વાત છે, ફેમિલી એ લોકોને ચૂપ બેસાડી દે, નવડાવી દે કે કંઈક સમાજમાં આપણું નામ પડશે, તારા ભાઈ બહેન ઇમોશનલ બધું કરે, તારા મોટા ભાઈ બહેન નાના ભાઈ બહેનનું શું થશે, તારા યુ નો ઓલ ધોઝ થિંગ્સ. હવે એમાં ફેમિલીનો બી એટલો વાંક નથી, કારણ કે આ વર્ષોથી જે ચાલી રહ્યું છે, જેને કે આપણે એક્ઝામ્પલ રહીએ, પેલું અત્યારે પેલો નરોડાનો સબલરામ થવાની એમએલએ હતા, એમને શું કર્યું, પેલી બેન જોડે ફૂટબોલ રમ્યા, લાતો મારી બહેનોને, બરોબર છે, તો આપણે બધા બૂમા બૂમ કરી, પણ ફાઇનલી સુલા થઈ ગયું, હવે બધા પેલા બેનને પોક એ કરે છે, રાખી બાંધી, રાઈટ, બેનને કે એને સુલા કરી, પણ બિચારી બેન કરે શું, કારણ કે એને એવું કહેવામાં આવે, એક્ઝામ્પલ આપું છું, કહેવામાં આવે કે તારે અહીં જ રહેવાનું છે, તારો પતિ છે, તારા છોકરા છે, તારું આમ થશે, તારું તેમ થશે, એટલે પૈસો, પાવર અને પોઝિશન આ કામ કરી જાય. એક્ઝેક્ટલી, એટલે અલ્ટિમેટલી બેને સેક્રિફાઈસ, પોતાની ડિગ્નિટી સેક્રિફાઈસ કરી, કોમ્પ્રોમાઇઝ કરી, શું કરે બિચારી બેન. અને પછી આપણે કહીએ કે જો બેને કોમ્પ્રોમાઇઝ, અરે પણ બિચારી બેનની તમે હાલત તો જુઓ. અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં થાય છે શું કે આમાં આમાં બધી ચીજમાં તમે જોશો ને, પોલિટિક્સ, નિર્ભયામાં બી મને યાદ છે ઇનિશિયલી પોલિટિક્સ ચાલુ થઈ ગઈ ત્યાં તો પછી લોકોએ વચ્ચે પડીને પોલિટિક્સને છુટ્ટી પાડીને, હદ પોલિટિક્સ તો થઈ હતી જ, કારણ કે એ વખતે જે ગવર્મેન્ટ હતી એ ગવર્મેન્ટને એનો બહુ ભારી પડ્યું હતું, હવે ગવર્મેન્ટ બદલાય છે, હવે એને ભારી પડે છે અલગ વાત છે, પણ અનફોર્ચ્યુનેટલી પોલિટિક્સ હર ચીજમાં થઈ જાય છે. ને એના એના પોઈન્ટ ઓફ વ્યૂથી શું થાય છે, મને દુઃખ થાય છે કહેવાના, કે પોલિટિક્સના લીધે જે બી પોલિટિકલ નેતા હોય છે, છોકરી હોય કે છોકરો હોય, બહેન હોય કે ભણ હોય, એ ભાન ભૂલી જાય છે, અને ભાન ભૂલીને પોતાની પાર્ટીને બચાવવા માટે એ લવારીઓ જે ચાલુ કરે છે, એટલે એ બી આખું નેગેટિવ થઈ રહ્યું છે. એટલે તમે જોઈ રહ્યા છો કે કોઈ બી ચીજ આમાં પોઝિટિવ નથી થઈ રહી. પછી તમારો એક પોઈન્ટ છે, એટલે પછી લોકો કંટાળ, લોકો બહુ દૂરનું ના વિચારે, લોકોને શું કહેવાય, પેલું દૂરથી બધું સારું જ લેખાય, રાઈટ, તો એટલે વિચારે લોકો કે ભાઈ અમે ફોરેન ચાલી જઈએ. હવે સેફ્ટી સિક્યોરિટીની વાત કરું, જે પેરેન્ટ્સો નથી, પેરેન્ટ્સો ઘણા ઘણી દીકરીઓ મને કહે છે, એટલે હું તમને ખાસ કહું છું, દીકરીઓને એવું લાગે છે કે મારા પેરેન્ટ્સ મને ભરોસો નથી રાખતા, પણ પોઈન્ટ અત્યારે એ છે જ નહીં, મારે અત્યારે દીકરીઓ સાંભળતી એ લોકોને ખાસ કેવું છે કે પેરેન્ટ્સ તમારામાં ભરોસો રાખે છે, પણ એ લોકોને સમાજનો ભરોસો નથી, એ લોકોને વાતાવરણનો ભરોસો નથી, પણ એ લોકો ત્યાં લડી નથી શકતા, બોલી નથી શકતા, એટલે તમને બોલીને ચૂપ બેસાડે છે. એટલે એટલે એક એક બહુ મોટો અત્યારે એક ગેપ થઈ રહ્યો છે પેરેન્ટ્સ અને બાળકોમાં, એટલો મોટો ગેપ થઈ રહ્યો છે, કારણ કે ધેર ઇઝ ટોટલ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એન્ડ મિસકમ્યુનિકેશન હેપનિંગ. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે પેરેન્ટ્સ હોય, કારણ કે પેરેન્ટ કહેવાય, એટલે હવે અત્યારે મારે પેરેન્ટિંગમાં લેક્ચર નથી આપવા, પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એ લોકોના છોકરાઓ જોડે, કારણ કે આપણે નથી કહેતા તમે છોકરીને તો કહો છો ક્યાં જાય છે ક્યાં નથી, પણ છોકરાને બી કોને, અને એ એ ઇક્વલી સાચું કહું તો ઘણી વાર છોકરાઓને બગાડતા એની મમ્મી હોય છે, પપ્પા નથી હોતા, એટલે એ બી ખાસ મમ્મીઓને ધ્યાન રાખવાનું છે કે તમારો રાજો દીકરો, તમારો લાડો દીકરો, જે બી બધો દીકરો તમારે અમે ના નથી પાડતા, તમારો દીકરો કોઈ દિવસ કશું નહીં કરે, કારણ કે આપણે
ઘણી સ્ટોરીઝમાં જોઈ સાંભળ્યું છે ને, પેલો રેપ કરીને આવે છે તો એને મારે ના મારો દીકરો તો કશું ના કર્યું, હાય હાય કરી જ ના શકે, અજીબે એ આવે. એટલે એટલે અલ્ટિમેટલી માતાઓએ બી એ જાગૃતતા લાવવી પડશે કે ના, ધેર ઇઝ અ પોસિબિલિટી ને તમે. એટલે કારણ કે ઘણી વાર માતાઓને એવું લાગે છે કે ના અમારે કોકથી આવું આવ્યું એટલે અમારે એને બચાવવું પડે, પણ ના, તમે સત્યની જોડે ઉભરો, કારણ કે એ બીજી બી કોઈ દીકરી છે. એટલે આ બધા ઘણા રીઝન્સો બેન છે. અને એક બીજી વાત કીધું, અત્યારે જે જુવી લાઈનની તમે વાત કરી, આપણો જે લો હતો તો એટલે કહું છું કારણ કે પછી એમેન્ડ થઈ ગયો છે, હવે આપણે એની બાયોલોજીકલ એજ જોઈ રહ્યા છે. પહેલાં આપણે પેલી કઈ એજ જોતા હતા, આઈ થિંક એ બાયોલો, એટલે હવે આપણે એની મેન્ટલ એજ જોઈ રહ્યા છે, એવું કંઈક છે. એટલે પહેલાં 18 વર્ષ, એટલે 18 વર્ષથી ઓછા હોય તો જુવી લાઈનમાં આવી જતા હતા, પણ હવે આપણે એ જોઈ રહ્યા છીએ કે જે માણસ આવું કૃત્ય કરી શકે, કારણ કે 17.8 મહિના 10 મહિના પછી જૂઠા સાચા કરીને જૂઠું બતાવે, તો હવે એ કહે છે કે ભાઈ 17 વર્ષનો માણસ બી કહેવાય કે જુવી લાઈન ના, અરે એ ના કહેવાય કે ભાઈ એને અગર જે માણસ આવા થોટથી આટલું બધું અગર હું લોકોને યાદ અપાવી દઉં, હજી તો આપણું હજી મને તો યાદ છે, મગજ ચાલતું નથી કે ખાલી એને રેપ નહોતી કરી, એનામાં પેલો રોડ કાટ ખાધેલો રોડ ઘુસાડ્યો હતો, એની આખું બધું એને ગેંગરીન થઈ ગયું હતું, આખું પોઈઝન થઈ ગયું હતું. એ લોકોની તો ઈચ્છા જ હતી કે એ દીકરીને મારી નાખે, એટલે એને એને એકચ્યુઅલી અધમુઈયા મારી નાખી કરીને રસ્તા પર કપડાં બધું ઉતારીને ફેંકી દીધી હતી. એવી ગંદી હાલત એ લોકોએ કરી હતી. હવે જ્યારે આવી હાલત ત્યારે ત્યારે તમે એને જુવી લાઈન કહી શકો? પણ ઠીક છે, હવે એને લોએ બચાવી દીધો, આપણે એમાં પડવું નથી અત્યારે, કારણ કે આપણો જે લો મેં કહ્યું ને રિફોર્મ છે, એટલે એને રિફોર્મ એમાં મુકાયો હતો, રિફોર્મ હાઉસમાં મુકાયો હતો એ ભાઈને. અને કદાચ એવું કહે છે કે સુધર્યો છે, હવે તો ખબર નહીં ને અત્યારે, આઈ થિંક સુધર્યો તો સારું જ છે આપણા દેશ માટે બી ને એના માટે બી. એટલે અલ્ટિમેટલી આ બધું લઈને અગર આપણે ચાલીએ તો ઇફ આઈ હું સમરાઈઝ ઇટ કરું તો અત્યારે આપણે હજી બહુ લાંબી લડત છે આપણી, પણ આપણે હિંમત નથી હારવાનું, આપણે બધા લડતું રહેવાનું છે. અને વાત જ્યારે વિદેશી કલ્ચરની આવે છે કે વિદેશી કલ્ચર આપણે આટલી આટલી રીતે અપનાવી લીધું છે, 31 ડિસેમ્બરની પાર્ટી હોય, ફ્રેન્ડશિપ ડે હોય.